કેમ છો બાળકો, મજામાં ને? ઘરશાળા બુનિયાદી શિક્ષણ વિભાગના યુટ્યુબ ચેનલમાં હું વિશાખા તમારા બધાનું સ્વાગત કરું છું. બાળકો, આજે આપણે આ વિડીયોની અંદર કમ્પ્યુટરના મુખ્ય ભાગો વિશે વિસ્તૃત સમજ જોઈશું. તો ચાલો જોઈએ. તો બાળકો, બધાને ખબર જ છે કમ્પ્યુટરના મુખ્ય કેટલા ભાગો હોય. તો કમ્પ્યુટરના મુખ્ય ચાર ભાગો હોય છે. પહેલું મોનિટર, માઉસ, કીબોર્ડ, અને ચોથું સીપીયુ. તો બાળકો, આ ચાર ભાગોથી બનતી રચનાને કમ્પ્યુટર કહે છે. કમ્પ્યુટરનો સારી રીતે ઉપયોગ કરવા માટે તેની સાથે વધારાના ભાગો પણ જોડી શકાય છે. તો ચાલો જોઈએ કયા કયા ભાગો જોડી શકાય છે. જુઓ બાળકો, આ ચિત્રને ધ્યાનથી જુઓ. આમાં કમ્પ્યુટર સાથે સ્પીકર, પ્રિન્ટર, સ્કેનર, મુખ્ય પાવર સપ્લાય, વેબ કેમેરા અને સ્ટેબિલાઇઝર એવા વધારાના મુખ્ય ભાગો જોડ્યા છે. કમ્પ્યુટરને તેના કાર્યોના આધારે વિભાજિત કરી શકાય છે. કમ્પ્યુટર ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટની કાર્ય પદ્ધતિને અનુસરીને કાર્ય કરે છે અને તેના કાર્યના આધારે કમ્પ્યુટરના ભાગોને વિભાજિત કરી શકાય છે. તો બાળકો, ચાલો જોઈએ કે કાર્યોના આધારે કમ્પ્યુટરના ભાગોને કેવી રીતે વિભાજિત થાય છે. હવે જોઈએ ઇનપુટ ડિવાઇસ. તો ઇનપુટ ડિવાઇસ એટલે શું? બાળકો, ઇન એટલે અંદર અને પુટ એટલે મૂકવું. કમ્પ્યુટરમાં જે ઉપકરણ કે ડિવાઇસની મદદથી માહિતીને અંદર દાખલ કરી શકાય તેને ઇનપુટ ડિવાઇસ કહેવાય છે. ઇનપુટ ડિવાઇસના ઉદાહરણ માઉસ, કીબોર્ડ અને સ્કેનર હોય છે. આ બધા ઇનપુટ ડિવાઇસ છે. આજે આપણે એક ઇનપુટ ડિવાઇસ વિશે વિસ્તૃત સમજ જોઈશું. આજે જોઈએ માઉસ. માઉસ એ પ્લાસ્ટિકનું બનેલું સાધન છે. તેનો દેખાવ ઉંદર જેવો હોય છે એટલે તેને માઉસ કહેવાય છે. માઉસની ઉપરની ભાગમાં બે કે ત્રણ બટનો આવેલા હોય છે જે
જે આપણે આગળના ચિત્રમાં જોઈએ. તો બાળકો, આ છે ડાબી બાજુનું બટન, જેનો આપણે વધુમાં વધુ ઉપયોગ કરીએ છીએ. આ છે જમણી બાજુનું બટન, જેને રાઈટ સાઈડ બટન પણ કહેવાય છે. આને કહેવાય સ્ક્રોલિંગ બટન, જેનાથી તમે કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર નીચે કરી શકો છો. માઉસને હંમેશા માઉસ પેડ ઉપર રાખીને ફેરવવામાં આવે છે. હવે જોઈએ કમ્પ્યુટરમાં માઉસનો ઉપયોગ. માઉસનો ઉપયોગ ચિત્રો દોરવા માટે થાય છે. બીજો ઉપયોગ ઓનલાઈન ગેમ્સ રમવા માટે પણ કરી શકાય છે. માઉસને સીપીયુની સાથે એક વાયર દ્વારા જોડેલું હોય છે. તો બાળકો, આ વિડીયોમાં આપણે માઉસ વિશે વિસ્તૃત સમજ્યા. આવતા વિડીયોમાં આપણે કીબોર્ડ વિશે જાણીશું. તો બાય બાય.